રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। સૌરાષ્ટ્રના વલ્લભીપુર, પાલીતાણા, સિહોર, જસદણ, બાબરા, ગોંડલ, મોરબીમાં વરસાદ વરસ્યો, તો આ તરફ કચ્છના ગાંધીધામ અને અંજારમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। કચ્છના અંજારમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો। રેફરલ હોસ્પિટલની પાછળ આવેલા મકાન પર વીજળી પડતા ઘર વખરી બળીને ખાક થઈ, સાથે વાહનને પણ નુકસાન થયું છે। તો બીજી તરફ તોફાની વરસાદને લઈ શહેરના અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ, વૃક્ષો તરાશાઈ થયા। કચ્છમાં આગાહીની વચ્ચે વરસાદી માહોલ જામ્યો। ભુજના વેકરિયા રણ વિસ્તારમાં વરસાદ નોંધાયો। મોખાણા, ધાનેટી, લોડાઈ સહિતના ગામોમાં વરસાદી માહોલ। આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો। ગાંધીધામમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા। ગાંધીધામ અને કંડલામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો। વરસાદ થતા શહેરના રોડ પર પાણી ભરાયું। કંડલામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। અંજારમાં વરસાદ નોંધાતા ભારે નુકસાન સર્જાયું। શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા। અંજારની રેફરલ હોસ્પિટલ પાછળ એક મકાન પર વીજળી પડી। ગોંડલ પંથકમાં વરસાદી માહોલ। વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી। ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી। ભાવનગર રોડ, સાળંગપુર રોડ વિસ્તારમાં વરસાદ। ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જસદણમાં વાતાવરણમાં પલટો આવ્યો। સાણથલી, જીવાપર, ડોડિયાળા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા। વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। રાજકોટ શહેર અને ગ્રામ્યના વાતાવરણમાં પલટો। ભારે પવન ફૂંકાતા અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા। ધોરાજીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો સાથે ભારે પવન ફૂંકાયો। વલ્લભીપુર પંથકમાં બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। વલ્લભીપુર તાલુકામાં ભારે પવન સાથે કરા અને વરસાદ ખાબક્યો। મોનપુર ગામ નજીક આવેલા સોલાર પેનલો ઉડતા આશરે 1.5 કરોડની નુકસાનની ભીતિ। ભાવનગરના સિહોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। સિહોરમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા, તેમજ સણોસરા, અબલા, અમરગઢ અને રાજપુરામાં વરસાદ નોંધાયો। પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો, તો ગ્રામ્ય વિસ્તારોમાં કરા પડ્યા। પાલીતાણાના વડિયા, માનવડ, રતનપર સહિતમાં વરસાદ પડ્યો। બોટાદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન। ગઢડા, પાળિયાદ રોડ વિસ્તારમાં વરસાદ। ભારે પવન સાથે વરસાદ શરૂ થતા પતરા ઉડ્યા। બોટાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। બરવાળા શહેર સહિત ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો। કુડડ, બેલા, ટીમ્બલા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો। વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। આમરણ વિસ્તારમાં કરા સાથે વરસાદ। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। બાબરાના ગરણી, પાંસડા, નવાણિયા, રાણપર સહિતના અનેક જગ્યાઓ પર વરસાદ નોંધાયો। વીજળીના કડાકા સાથે મેઘમહેર થઈ। જાફરાબાદના દરિયામાં કરંટ। માછીમારોને દરિયામાંથી પરત બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે દરિયા કિનારે તમામ બોટો બોલાવી લેવામાં આવી। રાજ્યમાં વાવાઝોડા અને વરસાદના કારણે સર્જાઈ તારાજી। વાવાઝોડું અને ભારે વરસાદના કારણે 6 લોકોના મોત થયા। ગુજરાતમાં ચોમાસું સત્તાવાર 15 જૂનની આસપાસ બેસે તેવી શક્યતા। 4 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા। આવનાર દિવસોમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી। ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી।